એક્ટિવિટી નંબર ફોરમાં આપણે એ સમજવાનું છે કે ડબલ્યુએચ ક્વેશનથી પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવામાં આવે છે અહીં મિત્રો એક્ટિવિટી નંબર આપેલ શબ્દોનો ઉપયોગ કરી નીચેના વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો અહીંયા મિત્રો તમને ડબલ્યુએચ ક્વેશન બ્રેકેટમાં આપેલો છે એ પ્રમાણે તમારે ક્વેશ્ચન ફોર્મ બનાવવાના છે બીરજુ લિવ ઇન સુરજપુર એટલે કે બુરજુ સૂરજપુરમાં રહેતો હતો હવે અહીંયા બ્રેકેટમાં વેર આપેલો છે વેર નો શું કરવામાં આવે છે મિત્રો ક્યાં એવો કરવામાં આવે છે જે કોઈ જગ્યા એટલે કે પ્લેસ નો નિર્દેશ કરે છે હવે મિત્રો આપણે વેર વિશેની સમજ મેળવી ચૂક્યા છે કે વેર થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો એનો આન્સર હંમેશા પ્રેપોઝિશન થી સ્ટાર્ટ થતો હોય છે તો અહીંયા પ્રેપોઝિશન ઇન સુરજપુર એ આવશે નહીં બરાબર હવે આ જે ક્વેશ્ચન ફોર્મ છે એ પાસ્ટ ફોર્મ ના છે ભૂતકાળનું છે બરાબર મિત્રો આપણે ભૂતકાળના વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો છે તો અહીંયા વેર પછી આપણે શું મૂકીશું મિત્રો ડીડ વેર ડીડ બીડજુ હવે લિવડ શું થઈ જશે મિત્રો લિવ જ્યારે ડીડ મૂકવામાં આવે ત્યારે verb 1 મૂકવામાં આવે છે તો વેર ડીડ બીડજુ લિવ ક્વેશ્ચન માર્ક ઓકે વેર ડીડ બીડજુ લિવ ઓકે એ જ રીતે આપણે બીજો ક્વેશ્ચન ફોર્મ સમજી લે વાલ્યુટેડ પેપર તો અહીંયા Who એ કોનો નિર્દેશ કરે છે મિત્રો કોઈ વ્યક્તિના નામનો નિર્દેશ કરે છે હવે જ્યારે હુથી પ્રશ્નાર્થ વાક્ય બનાવ બનાવવાનું હોય ત્યારે નામની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું છે મિત્રો હું મૂકી પાછળનું સેન્ટેન્સ આખું એમના એમ જ આવશે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હૂ લૂટેડ પીપલ ક્વેશ્ચન માર્ક ઓકે મિત્રો એ જ રીતે પ્રેમ કેમ એટ ટુ પીએમ કેટલા વાગે ઘરે આવે છે મિત્રો બે વાગે પ્રેમ ઘરે આવ્યો ઓકે અહીંયા વેન થી બનાવવાનો છે હવે વેન એ કોઈ ટાઈમિંગ બતાવે છે ક્યારે બરાબર એ ટુ પીએમ આવશે નહીં તો વેન પછી શું મૂકીશું મિત્રો ડીડ પ્રેમ હવે અહીંયા ડીડ આવ્યું તો વબ નું વબ વન કેમનું શું થશે મિત્રો કમ થઈ જશે અને પ્રશ્નાર્થ ચિન્હ એ જ રીતે ચોથું સેન્ટેન્સ જોઈએ પ્રિયા ડીડ નોટ લાઈક ધ ડ્રેસ પ્રિયાને ડ્રેસ ગમ્યો નહીં અહીંયા હું થી બનાવવાનું છે મિત્રો હવે હું થી તો આપણે આગળ સમજી ગયા તો નામની જગ્યાએ તમારે હું મૂકી પાછળનું સેન્ટેન્સ એમના એમ હુ ડીડ નોટ લાઈક ધ ડ્રેસ ક્વેશન માર એનું એ સેન્ટેન્સ છે મિત્રો પ્રિયા ડીડ નોટ લાઈક ધ ડ્રેસ ઓકે वॉट थी बनावानु छे बराबर तो प्रिया प्रिया ने सु न गम र सु पसंद न आवियो तो सो असे द ड्रेस तो वॉट डिड प्रिया नॉट लाइक ओके प्रिया ने सु पसंद न आवियो बराबर तो गमयो नहीं एज रे यहां क्वेश्चंस सिक्स नंबर सेंटेंस जो ले ये सम विलेजर्स वांटेड टू एटेक द ડેકોઇટ્સ મિત્રો ડકોટ્સ નો અર્થ આપણે સમજી ગયા છે લૂંટારવું અથવા તો ડાકું એટેક એટલે હુમલો કરવો અહીંયા વોટ થી શું કરવા માગતા હતા તો મિત્રો એનો આન્સર શું આવે છે એટેક ડેકોઇટ્સ એટલે કે ડાકો ઉપર હુમલો કરવા માગતા હતા તો વોટ ડીડ વોન્ટ વોન્ટેશન માર્ક એટલે વિરાટ કોહલી સ્કોર્ડ 50 રન્સ હવે મિત્રો વિરાટ કોહલીએ 50 રન બનાવ્યા હવે હાઉ મેન બનાવવાનું છે તો વિરાટ કોહલીએ કેટલા રન બરાયા તો મિત્રો 50 રન્સ તો 50 જે છે વર્ડ એ આવશે નહીં હાઉ મેની રન્સ ડીડ વિરાટ કોહલી સ્કોર કેટલા રન બનાવ્યા

યોગેશ અ ફિલ્મ સોંગ યોગેશ એ ફિલ્મ હવે અહીંયા વોટ થી પણ બનાવવાનું છે તો આપણે ગુજરાતીમાં જ પૂછીએ કે યોગેશ ફિલ્મ સોંગ ગાયું હવે એનું વોટ એટલે શું તો યોગેશ શું ગાયું તો અ ફિલ્મ સોંગ એટલે કે તમારા સેન્ટેન્સમાં અ ફિલ્મ સોંગ આવશે નહીં તો વોટ પછી ઢીડ પછી શું આવશે મિત્રો યોગેશ અને અહીંયા સિંગ સેંગનું શું થઈ જશે મિત્રો

ગઈ કાલે દિલ્હી ગયા હતા અહીંયા હું થી પણ બનાવવાનું છે અને વેર થી પણ બનાવવાનું છે હું થી તો તમને આવડી જ ગયું છે મિત્રો કિરણ ફાધર ઓકે મિત્રો અહીંયા તમારે કિરણ ફાધર આખું આવશે કિરણ ઓનલી નહીં નથી લખવાનું કિરણ ફાધર વેન ટુ દિલ્હી યસ્ટરડે ઓકે ગઈ કાલે દિલ્હી કોણ ગયું તો કિરણના પપ્પાની વાત કરવામાં આવે છે મિત્રો બરાબર હવે એ જ રીતે કિરણના પપ્પા ક્યાં ગયા વેર એ कोई जगहનો નિર્દેશ કરે છે મિત્રો તો ક્યાં ઓકે તો ક્યાં ગયા તો એ દિલ્હી ગયા ઓકે તો વેર ડીડ કિરણસ ફાધર ગો ઓકે વેરટ નું શું થઈ જશે મિત્રો ગો થઈ જશે કે વેર ડીડ કિરણસ ફાધર ગો બરાબર મિત્રો તો અહીંયા આપણે જે 10th સેન્ટેન્સ છે 10 વાક્યો ઓકે એ પ્રશ્નાત વાક્યમાં બનાવતા શીખ્યા બરાબર મિત્રો હવે મિત્રો તમારી એક્ટિવિટી નંબર ફોરની નીચે જ સિમ્પલ ફ્યુચર ટેન્સ આપેલો છે સિમ્પલ ફ્યુચર ટેન્સનો અર્થ કરવામાં આવે છે સાદો ભવિષ્યકાળ ઓકે ભવિષ્યમાં કોઈ ક્રિ ક્રિયા થવાની છે તે દર્શાવવો હોય તો આ કાળનો ઉપયોગ કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ હું આવતીકાલે સુરત જઈશ ઓકે હું રમેશ ઓકે તો ગુજરાતીમાં જો જોવા જઈએ તો કોઈ શબ્દની પાછળ શ આવતો હોય કરીશ કરી રમીશ તો જે શબ્દ છે એ ભવિષ્ય ટુમોરો ટુમોરો શું બતાવે છે આવતી આવતીકાળ બરાબર અને એક તો નેક્સ્ટ નેક્સ્ટ પછી એ ડે હોય વીક હોય કે યર હોય તો આ બંને એ ભવિષ્યકાળ નો નિર્દેશ કરે છે હવે એને હકાર વાક્ય नई तो 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 वाक्य रचना જોઈએ મિત્રો તો કર્તા પછી ટુ બી ના રૂપ તરીકે વિલ અને શેલ પછી શું આવશે મિત્રો ક્રિયાપદ નું મૂળ રૂપ પછી કર્મ અને પછી અન્ય શબ્દ एग्जांपल જોઈએ તો આઈ શેલ પ્લે હું રમેશ યુ વિલ પ્લે તું રમેશ એ જ રીતે જો નેગેટિવ ફોર્મ હોય તો એની વાક્ય રચના જોવાય જે તો કર્તા પછી વિલ શેલ પછી નોટ મિત્રો ખાસ ધ્યાન રાખજો કરતા પછી વિલ શો વ્હીલ શેર પછી નોટ ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દો ફોર એક્ઝામ્પલ આઈ શેલ નોટ પ્લે હું રમેશ નહીં અથવા તો આઈ વિલ નોટ ગો ટુ સુરત ટુ મોરો ઓકે હું આવતીકાલે સુરત જઈશ નહીં એ જ રીતે જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો મિત્રો પ્રશ્નાર્થ વાક્યનું વાક્ય રચના જોઈએ તો વિલ શેર ઓકે તમને ખ્યાલ છે કે ટુ બી નું રૂપ પહેલા આવે અને પછી કરતા મૂકવામાં આવે છે તો વિલ સેલ પછી કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ પછી કર્મ પછી અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન તો શેલ આઈ પ્લે શું હું રમીશ ઓકે વિલ્યુ પ્લે શું તું રમીશા મિત્રો તો અહીંયા આ થઈ હકાર વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના અહીંયા આપણે આ નાનકડો ટોપિક સમજવાનો છે સાદા ભવિષ્ય કાળનો

શીતલ વીલ બાય બાય એટલે કે ખરીદવું શીતલ વીલ બાય અ સારી ટુમોરો એટલે કે શીતલ આવતીકાલે સારી ખરીદશે મિત્રો એ જ રીતે આપણે પાંચમું સેન્ટેન્સ ચોથું સેન્ટેન્સ જોઈએ વી શેલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ વીક અમે આવતા વીકમાં ક્રિકેટ रमीश एज रीते आई शेल प्ले क्रिकेट टूमोरोके क्रिकेट रमीश एज रीते आ रीते बनाई शक आई शेल लर्न अ न्यू लेसन काले हूँ एक नव टॉपिक भिश अथवा समझी बराबर मित्रों नेक्स्ट वीक ओके आता नव टॉपिक भाईश वक्य बनाई तो आई शेल मित्रों अ न्यू सारी टूमोरो आती का हूँ नवी सारी खरीदी આઈ શેલ ગો ટુ બુજ નેક્સ્ટ મંથ આવતા મહિને હું મિત્રો આ રીતે તમે ઉઠાવ પરથી ઘણા બધા વાક્ય બનાવી શકો છો મિત્રો જનરલી આઈ અને વી જોડે શેલનો ઉપયોગ કરવામાં આવે છે એવું કમ્પલસરી નથી કે શેલ જ યુઝ કરવું તો મોસ્ટ ઓફ

રૂપ કઈ રીતે બનાવવામાં આવે છે તેના વિશેની આપણે ગ્રામરમાં સમજ મેળવી ચૂક્યા છે કે ઘણા બધાની પાછળ અથવા તો ઈડી મૂકીએ તો ભૂતકાળ ટુ થાય છે એ જ રીતે ઘણા બધામાં સ્પેલિંગ ચેન્જ ઓવર થતા હોય છે તો અહીંયા પણ આ તમારે આ જે ભૂતકાળના રૂપો છે એ જાતે બનાવવાના છે અહીંયા મિત્રો સિંગ સિંગ એટલે ગાવું તો સિંગનું ભૂતકાળનું રૂપ શું કરવામાં આવે છે એસ એ એન જી સેંગ એટલે ગાયું એ જ રીતે રાઈટ નું શું કરવામાં આવે છે મિત્રો રોટ ડબલ્યુ આર ઈ મિત્રો બીકેમ બીકમનું શું કરવામાં આવે છે બીકેમ ઓકે બીકેમ એટલે કે બનવું અથવા તો થવું બીકમનો અર્થ બનવું અથવા થવું એવું કરવામાં આવે છે તો ઓની જગ્યાએ તમારે શું મૂકવાનું છે એ મૂકવાનું છે એ જ રીતે મેરી મેરી એટલે કે લગ્ન કરવા તો મેરીનું મેરીડ એમ એ ડબલ આર વાય નું શું થઈ જશે મિત્રો આઈ આઈ થઈ પછી ઈ ડી મૂકવામાં આવે છે મેરીડ બરાબર મિત્રો એ જ રીતે મિત્રો ફોલ ફોલ એટલે પડવું તો ફોલ નું શું કરવામાં આવે છે મિત્રો ફેલ ઈ ડબલ એલ બરાબર મિત્રો ટીચ એટલે કે ભણવું તો ટીચનું શું કરવામાં આવે છે ટોટ ટી એ યુ જી એચ ટી ટીચનું ટોટ ઓકે એવો અર્થ કરવામાં આવે છે હાઈડનું च आई डी बराबर मित्रों सी सी नो एस ए डबल्यू सी नो अर्थ जो गीव गीव एट आपव तो गीव नी ग ओके जी ए बीई एज रीते गेट गेट ए तो गेटन शू थे गॉट जीओ टी डू डू शू कर मित्रों आई डी અને એ જ રીતે હેવ હેવ પણ એ ટુ બી નું રૂપ જ છે હેવ એટલે કે પાસે હોવું એવો અર્થ કરવામાં આવે છે તો હેવ નું શું થશે મિત્રો એચ એ ડી બરાબર મિત્રો અહીંયા એક્ટિવિટી નંબર સેવન માં નીચે આપેલ શબ્દોના અર્થ આપો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો અહીંયા મિત્રો એક્ટિવિટી નંબર સેવન માં નાઇન વર્ડ્સ આપેલા છે ઓકે જે તમારે યુનિટ જે આપણે મદન મંચુરની પોઈમ જોઈ પછી વાલ્યા ની વાર્તા જોઈ અને જે બીડજુ ઓકે જે સ્ટોરી જોઈ તો એના જ આ વર્ડ છે અને એને તમારે ગુજરાતી અર્થ લખી અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે અહીં એક્ટિવિટી નંબર સેવન આપેલી છે મિત્રો એના મેં ગુજરાતી અર્થ અને જે આપણે ટેક્સમાં આપેલા જે સેન્ટેન્સ છે એ મેં અહીંયા લખેલા છે કોંગ્રેચ્યુલેટ કોંગ્રેચ્યુલેટ નો અર્થ થાય છે અભિનંદન આપવા ઓકે હવે બીરજુ વાળા લેસન માં તમને ખ્યાલ જ હોય છે કે જ્યારે બીરજુ જીતીને આવે છે ઓકે પેલા જે ડાકુઓ ડેકોર્ટ્સ ને હરાવી નાખે છે એમને પકડી પાડે છે ત્યારે સરપંચ અને વિલેજર્સ એનો આભાર માને છે અભિનંદન પાઠવે છે તો ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બીરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ઓકે સરપંચ અને વિલેજર્સ ગામના લોકો બિરજુ અને તેના મિત્રોને અભિનંદન પાઠવ્યા એટેક નો અર્થ કરવામાં આવે છે હુમલો કરવો ઓકે તો સમ વિલેજર્સ વોન્ટેડ ટુ એટેક ધ ઓકે ઉપર હુમલો કરવા માંગતા હતા સમ વિલેજર્સ થોડા ઘણા વિલેજર્સ ઓકે ગામના લોકો હેન્ડસમ હેન્ડસમ નો અર્થ કરવામાં આવે છે રૂપાળો ઓકે દેખાવડો તો બિરજુ કેવો હતો તો બિરજુ વોસ ટોલ એન્ડ હેન્ડસમ ઓકે મિત્રો

પણ જનરલી આ જે વર્ડ છે એ ચેન્જ ઓવર કરી નાખે છે તો નારદ મુનિસ એડવાઇસ ચેન્જ વાલીયા લાઈફ ઓકે એને વાલીયા જે લૂંટાર હોય છે એની લાઈફ ચેન્જ કરે છે વરી વરી એટલે કે ચિંતા કરવી અબાઉટ ધ ડેકર્ડ્સ ઓકે બીરજુ જ્યારે સલાહ સૂચન આપે છે ઓકે સરપંચને ત્યારે બીરજુ કહે છે કે સર ડોન્ટ વરી અબાઉટ ધ ધેકોટ્સ ધર્ટ વિશે ડાકુ વિશે તમે ચિંતા કરશો નહીં બ્રેવ બ્રેવ એટલે કે બહાદુર ઓકે બિરજુ કેવો થયો મિત્રો પેલા બીરજુ કાવડ હતો બરાબર પછી જ્યારે લૂંટારુ પકડી લે છે ઓકે ડાકુને પકડે છે પછી ધ બ્રેવ બની જાય રોબર બીકમ વાલ્મિકી ધ મિત્રો અહીંયા ભૂલથી વાય લખાઈ ગયો છે ઓકે તમારે વાલિયામાં સ્પેલિંગમાં એ ના લખતા મહેરબાની કરીને વાલિયા ધ રોબર રોબર એટલે કે લૂંટારું ઓકે ચોર

બરાબર મિત્રો હવે મિત્રો અહીંયા એક્ટિવિટી નંબર એટલે આપેલી છે એક્ટિવિટી શબ્દ પેજ પર આપેલા છે ઓકે બ્રેવ બ્રેવ એટલે કે બહાદુર હવે એના માટે કયો શબ્દ વાપરવા છે કાવડ ઓકે કાવડ શબ્દ વાપરવા બ્રેવ તો કાવડ હેપી તો ઓન હેપી ઓકે મિત્રો અથવા તો સેડ પણ લખી શકો છો S A T બરાબર બીઝી બીઝી એટલે કે વ્યસ્ત તો બીઝી નું શું કરવામાં આવે છે ફ્રી બરાબર લોંગ તો શોર્ટ S H O R T प्रारंभ મિત્રો યુઝ્યુઅલી તો યુઝ્યુઅલી ની પાછે તમારે યુ એન લગાવા લગાવી અનયુઝ્યુઅલી સ્પેલિંગ આખો એમ ના એમ જ રહેશે એ જ રીતે रियल તો અનરિયલ યુ એન લગાઈ

હવે મિત્રો અહીંયા એક્ટિવિટી નંબર નાઇન આપેલી છે જેમાં આપેલા છે ઓકે આપેલા છે છે ફર્સ્ટ બીડુ લિવ ઇન મિત્રો બીરજુ ક્યાં રહેતો હતો તો સુરજપુર બીરજુ સૂરજપુરમાં રહેતો હતો ધ ચિલ્ડ્રન બ્લેન્ક બીરજુ બીરજુ ધ કાવડ મિત્રો એને શું કરતા હતા તો

છે અભિનંદન પાઠવે છે હવે મિત્રો અહીંયા કોમ્પ કોમ્પોઝિશન આપેલું છે જે તમારે નોટબુકમાં બિલકુલ લખવાનું નથી અને એક્ટિવિટી નંબર ટેન પણ તમારે નોટબુકમાં લખવાની નથી બરાબર મિત્રો અહીંયા આપણો યુનિટ થ્રી લેસન થ્રી આપણો અહીંયા પૂર્ણ થાય છે